कृष्ण वासुदेवस जरासंघ प्रतिवासुदेवस अनेक नियम छे वासुदेवना हाथे प्रतिवासुदेवनु मृत्यु थाय प्रतिवासुदेव मेहनत करीने त्रण खंड जीते वासुदेव एने उड़ावे अने त्रण खंडनो मालिक जरासंघ युद्ध करवा माटे कृष्णनी सामे पड्यास कृष्ण द्वारिकाथी निकळीने वढियारनी युद्ध भूमि उपर आवी चुक्या छे। आपणे जे धरती उपर यात्रा थे निकळी रह्या छीए ए धरती ए विस्तार ए एरियानु नाम शुं कहेवाय वढियार देश। अत्यारे तमारा गाम ने नगर ने जिल्ला ने तालुका थवा मांड्या ए समयमां प्रदेशो रहेता जेम सोरठ प्रदेश हतो એમ એ પ્રદેશનું નામ શું હતું વઢિયાર દેશ। સ્તવનમાં બોલે છે ને તમે વઢિયાર દેશના રાજા વઢિયાર દેશની અંદર યુદ્ધ શરૂ થયું છે। સામે જરાસંઘનું સૈન્ય છે આ બાજુ કૃષ્ણનું સૈન્ય છે પણ જરાસંઘે યુદ્ધથી જયારે જીતાતા નથી કૃષ્ણના સૈન્યને ખતમ કરવા માટે પોતાની પાસે મેલી વિદ્યા છે એ વિદ્યા છોડે છે। આ વિદ્યાના પ્રભાવે આખું સૈન્ય જરાય ઘડપણથી જર્જરિત થઈ અને ભૂમિ ઉપર બેભાન થઈ ચુક્યું। કૃષ્ણ જેવા કૃષ્ણ મુંજાયા છે। મહાભારતમાં મુંજાયેલા કૃષ્ણ અર્જુનને જે કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો એ જ કૃષ્ણ અત્યારે મુંજાયા છે। શું કરું આખું સૈન્ય જર્જરિત આખું સૈન્ય બેભાન ક્યાં જાઓ કોની પાસે જાઓ। ત્યાં કૃષ્ણને યાદ આવ્યા બીજે ક્યાંય જવાની જરૂર નથી ઘરમાં જ છે। કોણ છે મારો ભાઈ 22માં ભગવાન નેમિનાથ હજી કુમાર અવસ્થામાં છે નેમિને પૂછે છે મેં ક્યાં કરું। અનંત શક્તિના માલિક છે અનંત બળના સ્વામી છે પણ જુઓ આ પરમાત્માનો આત્મા પણ પોતાની શક્તિ બતાવતા નથી શક્તિનું પ્રદર્શન નથી કરતા। નેમિને જયારે પૂછવામાં આવ્યું ત્યારે નેમિ કહે છે કૃષ્ણ આને જીતવા માટે બળ નહીં કામ લાગે આને જીતવા માટે ભક્તિનું બળ જોઈશ શક્તિનું બળ નહીં ક્યારેક ભક્તિનું બળ જીતી જાય તમે શક્તિ પ્રદર્શન રહેવા દો એની જગ્યાએ ભક્તિનું પ્રદર્શન એટલે અસંખ્ય કાલ પુરાણી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પાતાળ લોકમાં માતા પદ્માવતીની પાસે છે જઈને તમે અઠમ કરો પદ્માવતીને પ્રસન્ન કરો અને કે બોલ શું જોઈએ ત્યારે બીજું કાંઈ ન માંગતા શું માંગશો ભગવાન પાર્શ્વનાથ તમે અઠમ કરો અને પદ્માવતી પ્રસન્ન થાય ને તમને પૂછે શું જોઈએ તમે શું માંગો જલ્દી ભગવાન કયા સંકેશો બસ તો હવે ત્યાં જ રહી જશે પાછો નહીં આવતો હું એ રહેવાનો છું મારી હારે રહી જશે હું જતો રહીશ પણ તું ત્યાં જ રહે છે માંગ્યા ક્યારે ભગવાન માંગ્યા સંખેશ્વરમાં સંતો આમ ચપટીમાં પૂરો થઈ જવાનો છે વિદાયનો દિવસ જયારે આવશે ને સંખેશ્વરની સામે જયારે તમે ઉભા રહેશો હાર્દિકભાઈ ત્યારે ગૌડાવશો દિલ લઈને આવ્યો હતો હવે દિલ દઈને પરમાત્મા પાતાળ લોકમાં છે અને ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા માંગવા માટે નેમિનાથ દાદા યાદ રાખજો ભગવાન ખુદ શક્તિમાન હોવા છતાં સ્થાપના નિક્ષેપાને આગળ કરે છે બતાવે છે કે જેટલો ભાવ નિક્ષેપો મહત્વનો છે એટલો જ સ્થાપના નિક્ષેપ પણ મહત્વનો છે। જેને સ્થાપના નિક્ષેપામાં ભાવ નિક્ષેપના દર્શન નથી થતા એને આવતા ભાવમાં ભાવ નિક્ષેપાના ભગવાન નહીં મળે અહીં બેઠેલા આદિશ્વર કે અહીં બેઠેલા મહાવીર જેને જીવતા લાગે ને એને આવતા ભાવમાં સાક્ષાત સિમંદરના દર્શન થયા વગર રહે સિમંદર જોઈએ છે મહાવીરને સાક્ષાત સિમંદરમાં નહીં લો સિમંદર જોઈએ છે અહીંના આદિશ્વરને તમે સાચા સિમંદરમાં નહીં લો। નેમિનાથે કૃષ્ણને કીધું કે તમે પાર્શ્વનાથની સાધના કરો અને પાર્શ્વનાથની સાધના માટે ગુફામાં કૃષ્ણ જઈને બેઠા અઠમનો તપ અછરી પડતા સંઘમાં પણ અઠમ થશે ત્યાં પહોંચીને પણ અઠમ થશે। આ વખતે પોષ 10મીમાં તો એમ સંભળાય છે કે 6-7 હજાર અઠમ થવાની પૂરેપૂરી સંભાવના છે।
પ્રાઇવેટ 1.5 હજાર, સ્ત્રી સંઘની પેઢીમાંથી કદાચ 5-5 5.5 હજાર સંખેશ રાખવું જયારે 8 મે થઈ જવાનું.